સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાબરકાંઠા અને અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાબરકાંઠા હિંમતનગર રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન અને લોકાર્પણ સાંસદ દીપસિંહ રાઠોડ અને હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને રેલવે અધિકારીઓ તેમજ પદાધિકારીઓની મોટી હાજરીમાં કરવામાં આવ્યું હતું, જેને છેલ્લા 3.5 વર્ષથી આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હતા. તે અમદાવાદ હિંમતનગર બોર્ડબ્રિજની કામગીરી પૂર્ણ થતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી અને રખિયાલથી હિંમતનગર તમામ રેલવે સ્ટેશનનું આધુનિક રીતે નવીનકરણ થઈ ચૂક્યું છે ત્યારે 700 કરોડના ખર્ચે રેલ સેવા શરૂ કરવામાં આવી, જે લોકસેવા માટે ઘણા લાંબા સમયથી મંત્રાલયના મંજૂરીની રાહ જોવાઈ હતી અને જે મંજૂરી મળી જતા આજ રોજ તારીખ 13/9/2019 રોજ સાબરકાંઠા સાંસદ દીપસિંહ અને રેલવેના અધિકારીઓની હાજરીમાં રેલવે સ્ટેશન ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી ઉદયપુર વચ્ચે બ્રોડગેજ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ ટ્રેન શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ખેડબ્રહ્માની લાઇન હાલ પૂરતી બંધ રાખેલ છે. હિંમતનગરથી સમગ્ર દેશમાં કોઈપણ સ્થળે યાત્રિકો રેલ સેવાનો લાભ લઈ શકશે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ ઉદયપુર રેલવે લાઇન ટ્રેક સમયમાં ચાલુ કરવામાં આવનાર છે, તેમજ અમદાવાદ હિંમતનગર વચ્ચે અગાઉ ટ્રેનો આવતી હતી તે મુજબ ટ્રેન સેવા ચાલુ કરવામાં આવનાર છે અને ત્યારબાદ અમદાવાદથી ઉદયપુર વચ્ચેની બોર્ડગ્રેજ લાઇન કાર્ય પૂર્ણ થયા બાદ ટ્રેન સેવા કાર્યરત રહેશે. ઘણા લાંબા સમયથી રાહ જોઈ બેસેલા સાબરકાંઠાવાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી અને લોકોમાં ખુશી જોવા મળી હતી. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર.